નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું ભુજના ભુજિયા કિલ્લાની અનોખી વાતો વિશે. તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને બીજું મિત્રો, હું જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના આધીન છે. તો મિત્રો, શું તમે ભુજનો પ્રખ્યાત ભુજિયા કિલ્લો જોયો છે? આ તે જ કિલ્લો છે જેણે ભુજને તેનું નામ આપ્યું છે અને અહીંના રાજવીએ અહીં વર્ષો સુધી શાસન કર્યું છે. આ કિલ્લો હાલ ક્ષતિગ્રસ્ત થયો છે, પણ તેમ છતાં ઉપરથી કિલ્લાની ચારે બાજુ કરવામાં આવેલી લાંબી લાંબી દિવાલોને જોવાની પોતાની એક ખાસ મજા છે. ગુજરાતમાં રહેતા તમામ લોકોએ એકવાર તો અમદાવાદથી 330 કિલોમીટર દૂર આવેલ ભુજની મુલાકાત લેવી જ જોઈએ. થોડા રાજસ્થાની અને થોડા કચ્છી ટચ સાથે ભુજની પોતાની એક મજા છે. તો મિત્રો, ભુજિયા કિલ્લાના ઇતિહાસ ઉપર નજર નાખવામાં આવે તો કચ્છના સમ્રાટ એક રક્ષક કિલ્લાનું નિર્માણ કરવા ઈચ્છતા હતા, જેના કારણે તે મુઘલ, રાજપૂત અને સિંધુ શાસકોથી પોતાની પ્રજાને બચાવી શકે. આ માટે પ્રથમ રાવ ગોડજીએ 1700 થી 1800 ઈસવીસનમાં રાજસી પહાડીમાં આ કિલ્લાનું નિર્માણ કરાવડાવ્યું, જેથી ઊંચાઈ પરથી દુશ્મનો પર નજર રાખી શકાય. અનેક નાના યુદ્ધ સમેત આ કિલ્લાએ 6 મોટા યુદ્ધો પણ જોયા છે, જેમાં સૌથી લોકપ્રિય કહાની છે મુઘલ સુબેદાર શેર બુલંદ ખાનની હારની, જેમાં શેર બુલંદ ખાન આ કિલ્લા પર જીત મેળવવાના જ હતા કે છેલ્લા સમયે નાગ બાબા કબીલાના યુદ્ધોએ કિલ્લામાં ઘૂસી શેર બુંદેલ ખાનને સેનાને કારની હાર આપી ભુજ શાસકોની જીત પાકી કરી હતી. કથા મુજબ નાગા સરદાર ભુજંગે આ વિસ્તાર શાસન કર્યું હતું, માટે જ આ વિસ્તારને ભુજિયો પહાડ કહેવાય છે અને ભુજંગ સરદારના કારણે જ ભુજનું નામ પડ્યું છે તેવું માનવામાં આવે છે. ભુજંગ નાગની યાદમાં અહીં એક પ્રસિદ્ધ મંદિર પણ આવેલું છે. આ કિલ્લામાં ભુજિયા પહાડનો એરિયલ લુક અને ભુજંગ નાગ મંદિર બંને જોવા લાયક છે. નાગપંચમી વખતે અહીં મેળો પણ લાગે છે. ચોમાસા કે શિયાળાના સમય આ સ્થળની મુલાકાત લેવી અત્યંત સુંદર છે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.